अंजार तालुकाना देवड़िया ग्राम पंचायतना सरपंच अनिताबेन विनोदभाई चौहान, उपसरपंच एनपी दाफड़ा, तलाटी कुलदीप चावड़ा, सभ्य ओस्मान जुसब मथड़ा, दयाराम मावजी चौहान, कारोबारी चेयरमैन गाभाभाई रामाभाई दाफड़ा, साथे वासुदेव नरसी मारू, जेओनी साथे गामना वडील एवा हिम्मतलाल भवान चावड़ानी राहबरी साथे सात सरकारनी गाममां कोरोना वायरसने रोकवा सतत कार्यशील ग्रामजनो सेवाकीय प्रवृत्ति करी रह्या छे, जेमां राज्यमंत्री वासणभाई आहिरना सात सरकारथी देवड़िया शिणाई रोड बनावामां आव्यो, घर घर 16 થી વધારે શૌચાલયો બનાવવામાં આવ્યા, તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 6 મકાન પણ બનાવવામાં આવ્યા છે। જાણો અમારો ગ્રાઉન્ડ રિપોર્ટ દિનેશ જોગી દ્વારા। મારું નામ અનિતાબેન વિનોદ ચૌહાણ છે, હું દેવડિયા ગામની સરપંચ છું। ગામમાં કોરોના પછી 450 કિટનું વિતરણ થયું છે, ઘરો ઘર વ્યક્તિ પ્રમાણે માસ વિતરણ કર્યું છે, આખા ગામમાં દવાનો છટકાર કર્યો છે, રિક્ષા લઈને ઘરો ઘર ગામમાં બધે ઘરો ઘર જઈને કહેવામાં આવ્યું છે કરીને કે ઘરમાંથી બહાર નથી નીકળવાનું, ઘરમાં સહી સલામત છો। હું આ નાના મોટા એવા બધા તમામ કામ કરું છું। આ જ્યારે આ લોકડાઉન પડ્યું ત્યારે નરેન્દ્રભાઈ મોદીને અમે ટીવીમાં જોયા, એને જે વાત કરી એના ઉપરથી અમે આખા ગામને જાગૃત કર્યા અને આ બધી હકીકત કીધું કે ઘરથી બહાર નીકળો નહીં, માસ્ક પહેરો, આમ કરો, બહાર ન નીકળો, ટીવી જુઓ, ટીવીની અંદર કેટલા ભયાનક દર્દ આવતા હતા એ તમે જોઈ લેજો। જો તમે એકબીજાને હાથ અડાડશો કે જાશો આવશો ઘરમાં નહીં રહ્યો તો દુઃખી થવાનો વારો આવશે, એવું અમે અહીંયા કરેલ છે। તે ઉપરાંત કોઈ દાતા આવે છે કે અમારે ગામની અંદર નાના માણસો ગરીબ માણસોને કીટ આપવી છે તો અમે 400-500 કીટનું વિતરણ પણ કરેલું છે। તાલુકા પંચાયતના જે અહીંયા કને સભ્ય છે, દેવડિયા ગામના સભ્ય છે, સરપંચ સાહેબ છે, એમને બધેને ભેગા કરી અને અમે કીટું એકદમ મહેનતથી નાના નાના માણસોને વિતરણ કરેલ છે અને તમામ ગામજનોમાં રિક્ષા ફરાવી અને કીધેલું છે કે મહેરબાની કરીને જો જીવવું હોય તો ઘરથી બહાર નીકળશો નહીં। હવે દેવડિયા ગામમાં આપણે જે વિકાસ છે તે વાસણભાઈએ અમને એક શમશાનનો અમારો જે રસ્તો કાચ્યો હતો તે અમને પાકો કરી આપ્યો છે, શિણાઈથી દેવડિયાનો પણ ડામર રોડ પાકો કરી આપ્યો છે અને આ તાલુકા પંચાયતના જે અંજારથી અમુક જણા આવે છે તો દવાનો છંટકાવ સરપંચ શ્રી સાથે રહી અને આખા ગામની અંદર દવા છાંટેલ છે। મારું નામ ઓસ્માન જુસબ છે। આપણા દેશમાં જે આ કોરોનાની મહામારીના વચ્ચે આપણે જે નરેન્દ્રભાઈ મોદીજી લોકડાઉન જાહેર કર્યો, જેમ જેમ લોકડાઉન વધતો ગયો તેમ પણ એની કામગીરી અને કડક બધું વધતું ગયું, એના અમે ગામની નાગરિકના રીતે તમામ જવાબદારીથી અમે ગામમાં સહયોગ કરી અને કોરોનાના વિષયમાં કામકાજ વગર કોઈને બહાર નીકળવું નહીં ને જરૂરત વગર પણ બહાર કોઈને જાવું નહીં એના માટે સંઘર્ષ કરીને અમે બધા સરપંચશ્રી અને ગામના પંચાયત તમામ પંચાયતના સભ્યશ્રી અથવા ગામના આગેવાનો બધાએ પણ એ ગામને સહયોગ કરી ને એના સિવાય દાતા વગેરે જે ગામના સહયોગમાં કીટ આવી હતી 450-450 આસપાસથી બધેના એક એક ઘરે જઈ અને કીટનો વિતરણ પણ અમે કર્યો છે અને માસ છે માસ પણ ગામમાં ઓછામાં ઓછા 400-500થી ઉપર વધારે માસનું વિતરણ 2500ની આસપાસ માસનું વિતરણ કર્યો છે અને આપણો સેન્ટ્રલ નાઇટ દવાઈનો જે છટકાર છે એ પણ ગામમાં એક બે વાર કર્યું છે ને રિક્ષા દ્વારા સ્પીકરથી જે રિક્ષા લગાવવામાં ગામમાં ફેરી કરવામાં આવતું હતું દરરોજ એ રિક્ષાને ગામને જાગૃત કરવા માટે કે ભાઈ વારંવાર હાથ ધોવાના અને સેન્ટ્રલ લઈ આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખી ને દૂર રહેવાનું, કામ સિવાય બહાર જવાનું નહીં એના માટે રોજ માટે એક રિક્ષા હેરીફેરી ગામમાં શેરીમાં ચક્રું મારતો હતો ને અથવા એના સિવાય અમારા જે વિકાસના કામો છે અમારા સ્કૂલમાં સીસી કેમેરા અને વગેરે સ્કૂલમાં ડિટેશન કેમ્પમાં એના માટે પણ રાખેલું છે પણ એવું કોઈ અમારે કેસ બન્યું નથી ને ઉપેક્ષા છે બનશે પણ નહીં પણ એના માટે સ્કૂલ પણ મધ્યે રાખેલું છે કે ડિટેશનમાં કોઈ પણ એવું આવે કેસ બન્યું પણ નથી બને તો એના સિવાય હિન્દુ ભાઈઓની શમશાન જાત્રા માટે જવા માટે સીસી રોડ એ અમારા ગામમાં બન્યું છે અને ગામમાં બધી હિન્દુ સમાજમાં પાવર બ્લોક, મુસ્લિમ સમાજમાં પાવર બ્લોક, દલિત સમાજમાં દલિત ભાઈઓની પણ સમાજમાં એના ફરિયામાં આખામાં પાવર બ્લોક, કોઈ પણ ક્યાં કોઈ જગ્યા એવી 2 ફૂટની પણ જગ્યા નથી હોતી પાવર બ્લોક સિવાય, બધું આટલા દિવસ સારું। બીજો એક સાર્વજનિક સંચાલય છે એસટી બસની સામે એ સાર્વજનિક સંચાલય પણ બનાવવામાં આવ્યું છે।
નથી.